Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya. પંચમહાલ જિલ્લાના હાલોલના મદાર ગામે આવેલું 500 વર્ષ જૂનું શ્રી સિદ્ધનાથ મહાદેવનું જોવાલાયક સ્થળ. શ્રી સિદ્ધનાથ મહાદેવનું મંદિર મદાર ગામની બાજુમાં આવેલું છે. આ મંદિર લગભગ 500 વર્ષ જૂનું પુરાણું છે. આ મંદિરમાં વિશ્વામિત્રી જ્યારે સતયુગ વખતે પાવાગઢમાં તપ કરીને જળ પ્રગટ થયું તે જળ આ સિદ્ધનાથ મહાદેવમાં અટક્યું હતું અને આ વિશ્વામિત્રી ઋષિ દ્વારા આ મંદિરમાં તપસ્યા પણ કરવામાં આવી હતી. આ મંદિરની બાજુમાં એક મોટું વડ હતું જ્યાં વિશ્વામિત્રી ઋષિ આ વડ નીચે તપસ્યા કરી અને ભગવાન શ્રી સિદ્ધનાથ મહાદેવની સ્થાપના કરવામાં આવી. ત્યાર પછી બીજા સંત મંગળ ભાથીજી મહારાજ આ મંદિરમાં આવ્યા. તેમના દ્વારા પણ આ મંદિરમાં ઘણો બધો વિકાસ કરવામાં આવ્યો. આ સિદ્ધનાથ મહાદેવ મંદિર એક ટ્રસ્ટ દ્વારા ચાલે છે. સિદ્ધનાથ મહાદેવ મંદિરની બાજુમાં બીજા ઘણા બધા નાના નાના મંદિર આવેલા છે, જેવા કે હનુમાન દાદાનું મંદિર, ભૈરવ દાદાનું મંદિર, બે નાના શિવલિંગના મંદિર અને બીજા અન્ય મંદિરો પણ આવેલા છે. શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં દર વર્ષે જન્માષ્ટમી અને પૂર્ણિમાના મોટા પ્રસંગો પણ ઉજવાય છે. આ મંદિરમાં શ્રાવણના દર સોમવારે શ્રી સિદ્ધનાથ મહાદેવને દર્શન માટે આવનારા ભક્તો બેલીના પાન અને દૂધનો અભિષેક કરે છે. જન્માષ્ટમીના દિવસે એક મોટું મેળાવડો ઉજવાય છે. અત્યારે હાલમાં ચાલી રહેલ કોરોનાની મહામારીને કારણે મંદિરના ટ્રસ્ટ દ્વારા ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવામાં આવે છે. રિપોર્ટર નવનીતભાઈ ગોહિલ સાથે HBN TV ન્યૂઝ હાલોલ. નામ છે તમારું? મારું નામ જતિન પરમાર છે. આ મંદિર લગભગ બહુ જૂનું છે, અમે તો અત્યારથી ખબર નહીં લગભગ, પણ બહુ કાસરે 500 વર્ષ એવું કહે છે બધા. અને આ મંદિરમાં જન્માષ્ટમી, મહાશિવરાત્રિ તેમજ ગુરુ પૂર્ણિમા ધામધૂમથી ઉજવવામાં આવે છે. અને શ્રાવણમાં તો અહીં ભાઈ ભક્તો ખૂબ જ આવે છે અને બિલ્લી ચઢાવે છે, તેમજ બધા આજુબાજુ ગામના યુવાનો તથા થોડા વૃદ્ધ લોકો પણ આવે છે અને પૂજા પાઠ કરે છે. તેમજ આ મંદિરનું શ્રાવણ મહિનામાં બહુ ભીડ થાય છે, તેથી શ્રાવણ મહિનામાં અહીંયા બહુ ભીડ થાય છે. અને જન્માષ્ટમીના દિવસે મેળો ભરાય છે તો ખૂબ જ ભાઈ ભક્તો આવે છે અને દર્શનનો લાભ લે છે. અંદાજિત કેટલા પબ્લિક થતું હશે આઠમની અંદર? સિદ્ધનાથ મહાદેવ 500 વર્ષ પુરાનો મંદિર છે. એમાં અમુક મંગળ ભાથીજી મહારાજે ખાસો અહીં વિકાસ કર્યો. તા પછીથી અહીંયા કોઈ રહેતું નહોતું એ અપ થઈ ગયા પછી, તે અમે ગામ લોકોએ બધા મળીને આ મહારાજને બોલાવ્યા, અહીં બધું સુપ્રત કર્યું અને ટ્રસ્ટ બનાવ્યું. હાલમાં બી ટ્રસ્ટની એન્ટ્રી બી પડી ગઈ છે અને ભાઈ મહારાજજીને ઓફિસ મેળ્યો છે. બધો એવું કહેવામાં આવ્યું છે કે અહીં આગળ જૂના અવશેષો પણ મળેલા છે. જૂના અવશેષો મળેલા છે ને, મે ફોટો પાડી દે. શું નામ છે તમારું? પરમાર ફતેસિંહ કાળુભાઈ. ટ્રસ્ટ છો? હા, ટ્રસ્ટમાં મેં મેઇન ટ્રસ્ટ પ્રમુખ છો. હા, મેઇન ટ્રસ્ટ પ્રમુખ. જી કાકા, કેટલા સમયથી તમે મંદિરે દર્શન માટે આવો છો? લગભગ 3-1 વર્ષથી હું આવું છું. અત્યારે દર સોમવારે આવો છો? દર સોમવારે નહીં, પણ મહિનાની પૂનમ હોય ને તે ટાઈમે તાસપુરાથી 12 વાર દર્શન કરું છું. જે આઠમ ને જે મેળો ભરાય એમાં તમે આવો ખરા? આઠમ નો મેળામાં હું હજી આવ્યો નહીં. કયા ગામના છો તમે?
ક્યાં આગળ આવ્યું? ઉત્તમપુરાની બાજુમાં આવ્યું. જી, શું કહેશો આ મંદિર વિશે તમે? કેટલા વર્ષ જૂનું છે આ સિદ્ધાર્થ મહાદેવ? 500 વર્ષ ઉપર જૂનું છે. વિશ્વામિત્ર ઋષિનો સત્યયુગના સમયે પાવાગઢમાં સ્તપ કરી અને ત્યાં એક નીળ પ્રગટ થયું, જળ પ્રગટ થયું અને એ જળના હાથે વિશ્વામિત્ર ઋષિ આવી અને આ જળ અહીં અટક્યું એટલે અહીંયા એમને તપસ્યા કરી અને તપસ્યા કરી એ અઘોર વડ હતો મોટો. આ 25 વર્ષથી એ વડ નથી અત્યારે, પણ એ વડે તરત એમણે તપ કર્યું અને સિદ્ધનાથ મહાદેવની સ્થાપના કરી હતી. મંદિરમાં કેટલા સાધુ સંત મતલબ દર્શન માટે આવીને પોતાનું જીવન વિતાવ્યું એવું કંઈ? હા છે. આ સિદ્ધનાથ મહાદેવો આજે વર્ષોથી એક મહાન સંત પુરુષ થઈ ગયા અને એ અહીંયો આજુબાજુના ગામડાના ભક્તો ઘણા આવતા હતા અને સેવા પૂજા કરતા હતા અને ચારે બાજુ ઘડી ઘંટાનો અવાજ સુનાઈ દેતો. અહીં શ્રી મંગલ ભારતી ગુરુ ગજાનંદ મહારાજ હતા, એમની દેખરેખ હેઠળ સારી પ્રગતિ એવી કરેલી છે. સારો સાધુ સંતો પણ અહીં આવતા હતા, જમતના સાધુઓ આવતા હતા અને અહીં 2-2 મહિના રોકાતા હતા. એમનું ભક્તિ સત્સંગ સાંભળવા માટે આજુબાજુના ઘણા ગામડાના લોકો આવતા હતા અને ત્યાં પછી અનેક સાધુ સંતો આવતા જ જતા રહે છે અને અખાડાના સાધુઓ વિશેષ કરીને આવે છે, અત્યારે પણ રોકાય છે. અને એ સિદ્ધનાથ મહાદેવનું એક રોનક તરીકે નામ નીકળે અને એમની સારી એવી પ્રગતિ થાય એ અમે વિચાર કરી રહ્યા છીએ. શું નામ છે તમારું? રતનસિંહ પરમાર. ક્યાંના ગામ? મેળી મધાર. શું કહેશો આ મંદિર વિશે? આ મંદિર વિશે લોકોને કહેવાનું એવું છે, પહેલા સતયુગમાં વિશ્વામિત્ર ઋષિની પાવાગઢમાં માતાજીની કાલી માતાજીની સ્થાપના કરી, પછી 5 શિવલિંગ ચારો તરફથી સ્થાપના કરેલી છે પાવાગઢની ચોકે. એમે સિદ્ધનાથ મહાદેવ મેડી મધારમાં એક જૂનું મંદિર છે. પછી આ મંદિરમાં મહંમદ ભેગડાની વખત શિખર તોડી કાઢી, ભલે ભગવાનની દયાથી શિવલિંગ શ્રી સિદ્ધનાથ મહાદેવ મેડી મધાર. કેટલા પ્રસંગ ઉજવાય છે આ મંદિરમાં? હા, એ તો અનગણતર છે. મારા વર્ષોથી, હજારો વર્ષોથી અહીંયા જન્માષ્ટમી મેળો માસતો ચાલુ છે અને આ મંદિરમાં દર વર્ષે પબ્લિક વધતું જાય અને મંદિરની જન્માષ્ટમીની વિશેષની વખત અને પારણાની વખત લોકો, ભાવિક લોકો આવે ભગવાનને દર્શન કરી પ્રસાદ લઈ લેશે. હમણાં જે કોરોનાની મહામારી ચાલી રહી છે તો મંદિર વિશે તમે શું કહેશો કે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ખરું આ મંદિરમાં? તો લોક નિયમથી પાલન કરે છે અને ગરજીને તો વારા પૂરતે આવીને દર્શન કરે અને પૂજા પાઠ અને દર્શન તો ચાલે છે અને આ 5 શિવલિંગની પ્રદક્ષિણાની પાવાગઢની પરિક્રમા.